ब्रेक बाद ફરીથી સ્વાગત। રસ્તા માં નજર કરો ત્યાં રખડતા ઢોર, પરંતુ આ રખડતા ઢોરોને ન પકડવા અધિકારીઓ દ્વારા વસૂલવામાં આવે છે મસ મોટા હપ્તા। એએમસી ના ઢોર વિભાગના અધિકારીઓ પર આ સનસનીખેજ આક્ષેપ કોણે કર્યો છે જોઈએ। અમદાવાદ માં રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો છે પરેશાન, परंतु कॉर्पोरेशन ना ढोर खाता में बेसता अधिकारियों ना पेट नु पानी सुद्धा हलतु नथी, कारण के रखड़ता ढोर ने न पकड़वा माटे आ अधिकारियों वसूले छे तगड़ा हप्ता। अने आ आक्षेप बीजा कोई नहीं पण घाटलोडिया ना भाजपना कॉर्पोरेटर मनोज पटेले ज कर्यो छे। रखड़ता ढोर न पकड़वा घाटलोडिया माथी ज रूपया 1,25,000 नो हप्तो वसूलातो होवानो आक्षेप करायो छे। જે લોકો અમે જે માલધારી સમાજ જે લોકો ઢોરો રાખે છે એમને એકવાર આવી રીતે કીધું કે ભાઈ તમે રખડતા ઢોરો બંધ કરી દો, એટલે કે સાહેબ આ અમારી રોજીરોટી માટે પણ છતાંય તમારા જ અધિકારીઓ અમારી પાસે 1-4 તારીખ સુધીમાં હપ્તા લઈ જાય છે, મોટા હપ્તા લે છે અને અમને કોઈ પ્રોબ્લેમ નહીં, તમને શું વાંધો છે, તમે ગમે તેટલું કરશો તો અધિકારીઓ તમારા આ ઢોર રખડતા ઢોરને નિરાકરણ લાવી શકશે નહીં। प्रभारी धर्मेंद्र शाहे जवाबदार अधिकारियों ने समस्या नुं निवारण लावानी ताकीद करी छे, तो बीजी तरफ कांग्रेसे हप्ता उघरावता अधिकारियों सामे विजिलंस तपासनी मांग करी छे। જ્યારે જાહેરમાં કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે અમે 1,25,000 રૂપિયાનો હપ્તો ચૂકવીએ છીએ, આનાથી મોટી બીજી કોઈ વસ્તુ ન હોવી જોઈએ, આ અધિકારીઓ માટે આ લોકોની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી જોઈએ અને વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવે તો આ પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવી શકીશું। આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ જે અધિકારીઓ સામે આક્ષેપ થયા છે તેની તપાસ કરવાની ખાતરી આપી છે। જે કોઈ અધિકારીઓ ઉપર એલિગેશન કર્યા છે એની તટસ્થ તપાસ કરીશું અને એનો નિર્ણય કરવામાં આવશે। જ્યાં અધિકારીઓ જ હપ્તા વસૂલતા હોવાના આરોપો લગાવવામાં આવતા હોય ત્યાં રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનોને ક્યારે મુક્તિ મળશે તે કહેવું મુશ્કેલ છે। દીપેન પઢિયાર, TV9, અમદાવાદ।